અહીંયા આપણને કહ્યું છે 6.6 એક્ઝામ્પલમાં 8 સેન્ટીમીટર અને ત્રિજ્યાના અને 20 આંટા ધરાવતા ગૂંચળાને ઉદ્ધવ વ્યાસને અનુલક્ષીને 3×10⁻², ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડની ઝડપથી ઘુમાવવામાં આવે છે. મહત્તમ અને સરેરાશ ઈએમએફ કેટલું? અહીંયા એક વસ્તુ ધ્યાન આપીએ છીએ, આપણને જે ડેટા આપ્યા છે એ મુજબ લખીએ તો રેડિયસ આપી છે, પછી આંટાની સંખ્યા આપી દીધી છે, મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે, ઓમેગા આપી દીધી છે અને રેઝિસ્ટન્સ આપ્યો છે 10 ઓમ. આ વસ્તુ આપણને આપી છે અને ગૂંચળાને ગોળ ફેરવવામાં આવશે તો ગૂંચળાને વર્તુળાકાર ગૂંચળું છે એટલા માટે ઉદ્ધવ દિશામાં ગોળ ફેરવવામાં આવશે, તો આ કન્ડિશનમાં રેડિયસ આર જેટલી બતાવી છે. હવે આ સિચ્યુએશન આપી આપણને પ્રેરિત ઈએમએફ માગ્યો છે. પ્રેરિત ઈએમએફ કેટલો થશે? તો પ્રેરિત ઈએમએફનું જે જનરેટરમાં સૂત્ર આવતું હતું એ આપણે યુઝ કર્યું હતું, NaBω. આ મેક્સિમમ પ્રેરિત ઈએમએફ માગ્યો છે, તો મેક્સિમમ પ્રેરિત ઈએમએફ NaBω આવશે. હવે આમાં Na બદલે આપણે πr² લખીએ તો Nπr²Bω. તો આ વેલ્યુ કરીશું તો ઈ મેક્સિમમ અથવા E0 જેને આપણે કહેતા હતા તો એ મળી જશે. હવે ત્યારબાદ આગળ માગ્યું છે કે સરેરાશ ઈએમએફ. તમને એક વસ્તુનો અંદાજ હોય કે આનું ઈનું સૂત્ર આવતું હતું E0 sin ωt. તો જ્યારે સાઇનનું સરેરાશ લેવામાં આવશે તો એ 0 હશે, દેટ મીન્સ એવરેજમાં ઈએમએફ જોવામાં આવે તો એ 0 મળે, કારણ કે સાઇનનું એવરેજ હશે 0 હશે. બીજા શબ્દોમાં કહીએ કે સાઇનનો વક્ર આ ટાઈપ હશે તો ઈએમએફ આ રીતે વધઘટ થશે. તો પ્લસ માઇનસના આધારે જોશો તો આખા ચક્ર દરમિયાન એવરેજ ઈએમએફ 0 મળશે. તો એક કોન્સેપ્ટ એ થશે. હવે એના પછી માગ્યું છે મહત્તમ મૂલ્યનો પ્રવાહ. તો મહત્તમ મૂલ્યનો પ્રવાહ માગે તો એને I0 કહીએ તો એ આપણને E0 મેક્સિમમ ઈએમએફ છે ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ કરીશું તો I0 મળી જશે. અને જૂલ હીટિંગના કારણે વ્યય પામતો પાવર. ઓકે, અહીંયા વેસ્ટ પાવરની વાત થશે તો આપણે વેસ્ટ પાવરનું ઇક્વેશન અહીંયા લખીએ છીએ. તો અહીંયા ધ્યાન આપો કે વેસ્ટ પાવર બરાબર E×I થાય, બરોબર. બીજા શબ્દોમાં ઈએમએફ ઈના બદલે આપણે E0 sin ωt, આઈના બદલે વાસ્તવમાં જોવા જઈશું તો આના ઉપરથી બંનેનું રિલેશન લઈશું તો E²/R લખી શકીએ. હવે E² એટલે અહીંયા લખું છું E0²/R sin²ωt થાય. પણ આપણને કયો પાવર માગ્યો છે? સરેરાશ વ્યય પાવર. હવે સરેરાશ વ્યય પાવર આવે તો જ્યારે એવરેજમાં પી વેસ્ટ લેવામાં આવશે તો એ વખતે આપણને આગળના ચેપ્ટરમાં આવે છે ડિટેલ, અત્યારે હાલ આવતી નથી, પણ અહીંયા આપણે યુઝ કરી શકીએ છીએ sin²ωt થાય. અને જ્યારે આવું sin² થાય તો એની એવરેજ વેલ્યુ આની વેલ્યુ 1/2 થશે. તો આપણું સૂત્ર થશે 1/2 ε₀² × R. અને આના આધારે પી વેસ્ટ પાવરનો જો એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરીએ તો 1/2 તો એમના એમ રહેશે, E₀² × R જે છે એના બદલે આપણે E₀× I₀ કહી શકીએ. આ મહત્તમ પાવરનું અડધી વેલ્યુ છે, પણ આપણે સીધું યાદ રાખવાનું છે કારણ કે 7મા ચેપ્ટરની અંદર આ sin²ની વેલ્યુનો એવરેજ શોધવાની તમને વાત આવશે. અત્યારે હાલ જ્યારે પણ એવરેજ વેલ્યુ અહીંયા વાત નીકળી છે તો આપણે એક વસ્તુ સમજીએ કે મેક્સિમમ પાવર ડિવાઇડેડ બાય 2 કરીએ એવરેજ વેલ્યુ જોવા મળશે. ઇન શોર્ટ આપણે જોવા જાઓ તો એક E₀ ફાઇન્ડ કર્યો છે, એના પછી એવરેજ ઈએમએફ ફાઇન્ડ કર્યો, I₀ ફાઇન્ડ કર્યો, છેલ્લે આનું સૂત્ર આપણે આ ધ્યાન રાખીશું જેથી કરીને એક્ઝામ્પલ લાંબો ના લાગે અને આપણને સીધી સમજ આવે કે વેસ્ટ પાવરનું સૂત્ર પૂછાય તો મહત્તમ પાવર ભાગ્યા 2 કરી એવરેજમાં આપણને એક મળી જશે. હવે અહીંયા આપણે કોન્સેપ્ટને સમજવાનો ટ્રાય કરીએ, ને આધારે એક્ઝામ્પલ ચેક કર્યો છે. તો અહીંયા જે આપ્યું છે R = 8 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરી નાખીએ, 8×10²⁻ મીટર. આંટાની સંખ્યા 20 આપી છે, ત્યારબાદ મેગ્નેટિક ફિલ્ડ આપી, ઓમેગાની વેલ્યુ પહેલાં લખી દઈએ 50 રેડિયન પર સેકન્ડ, મેગ્નેટિક ફિલ્ડ લખ્યું છે 3×10²⁻² ટેસ્લા અને રેઝિસ્ટન્સ લખ્યો છે 10 ઓમ. હવે આના પછી જ્યારે મહત્તમ પ્રવાહની વાત આવશે, આ મહત્તમ ઈએમએફની વાત આવશે, તો મહત્તમ પ્રેરિત ઈએમએફ મેં તમને આગળ વાત કરી NaBω થશે. અહીંયા એના બદલે πr² લખીએ છીએ તો Nπr²Bω. દરેકની વેલ્યુ મૂકતા જઈએ તો એનની 20 થશે, πની લખી છે R અને ઓમેગા, દરેકની વેલ્યુ ફાઇન્ડ કરીએ અને આધારે મૂકીને તો ટોટલ આપણને રિઝલ્ટ મળશે 0.6 વોલ્ટ થશે. તો આ આપણા માટે ઈએમએફ થઈ ગયો છે. તો ઈએમએફ બરાબર 0.603 વોલ્ટ મળી ગયો. આ મેક્સિમમ ઈએમએફ આપ્યો છે. હવે બીજો માગ્યો છે સરેરાશ ઈએમએફ, એ 0 થશે. તો એક ચક્ર દરમિયાન સરેરાશ ઈએમએફ કેટલો આવશે? 0 થશે. હવે મહત્તમ પ્રવાહ માગ્યો છે તો મહત્તમ ઈએમએફ પરથી મહત્તમ પ્રવાહ,
तो महत्तम प्रवाह आई जीरो बराबर ई जीरो अपॉन आर थशे। तो वेल्यू लखी दीए तो आपरथी आपणने 0.06 एम्पियर प्रवाह मळी जशे। हवे त्यारबाद वेस्ट थतो पावर तो सीधो याद राखी लेशो तो भी चालशे के महत्तम पावर थी अर्धो थशे। तो व्यय थतो खर्चा तो सरेराश पावर छे ए ई जीरो आई जीरो बाय टू छे, महत्तम पावर करता अर्धो छे। हवे ई जीरो नी वेल्यू आई जीरो नी वेल्यू अन बाय टू करी नाखीए तो आपणने आ रिजल्ट मळशे जे थशे 0.018 वोट थशे। हवे अहींया आपणने આજે કહ્યું છે કે આ પાવર આવશે ક્યાંથી, તો આ પાવર ઉદ્ભવવાનું મુખ્ય કારણ છે ગૂંચળાને ફેરવીએ છીએ ને એના કારણે બદલાતું ચુંબકીય ક્ષેત્ર, જે આ ફ્લક્સનો ફેરફાર થાય છે એના કારણે જ પાવર જોવા મળે છે। તો અહીંયા સમજો, અહીંયા હિન્ટ આપી છે એ પ્રમાણે પ્રવાહને આધારે ટોર્કમાં ગૂંચળાનો પરિભ્રમણનો વિરોધ કરે છે અને પાવરનું ઉદ્ગમ છે એ જે ઉષ્મારૂપે વિખેરણ થાય છે એની પૂર્તિ કરે છે। ટૂંકમાં આપણને કોન્સેપ્ટમાં ચાર જ ધ્યાન રાખવાના છે, એક તો ઈ ઝીરોનું મહત્તમ વેલ્યુનું સૂત્ર, સરેરાશ ઝીરો થશે, આઈ ઝીરો બરાબર ઈ ઝીરો બાય આર આવે, અને ખર્ચાતો પાવર છે એ આપણા માટે થશે મહત્તમ પાવર ભાગ્યા બે। બસ આટલા ધ્યાન રાખીશું તો આ ક્વેશ્ચનને સમજ ઈઝી પડશે।